जय विद्यार्थी मित्रों, धोरण 11 साइंस विषय गणित। गया लेक्चर में आपणे शुं कर्युं तो के गणितीय अनुमाननो सिद्धांत चेप्टर नंबर 4 ए आपणे कम्प्लीट करेलो छे। ई चेप्टर में शुं भण्या आपणे, थोड़ू घणु रिविजन करी दीए। गणितीय अनुमाननो सिद्धांत शुं कहे छे, आखा चेप्टर में मात्र एक ज स्वाध्याय अने एक ज स्वाध्याय में 24 दाखलाओ। बराबर, आम जोवा जईए तो पांच एक दिवस नो जे छे आखु सेशन हतुं, एटले के ई चेप्टर हतुं। 24 दाखलाओ हता, केटलाक दाखलाओ तमे होमवर्क मां पण करेला छे। तो एमां शुं जोयुं तो के चलो सौथी पहेला जे छे रिविजन माटे लखी नाखीए। तो के सौथी पहेला हतुं ए छे गणितीय अनुमाननो सिद्धांत। गणितीय अनुमाननो सिद्धांत चेप्टर ज्यारे शुरू करेलू हतुं, बराबर, त्यारे सौथी पहेला लाकड़ाना केटलाक टुकड़ाओ जे छे एने चोक्कस अंतरे गोठवेला हता। अने एक प्रयोग एवो करवानो कीधो हतो के ज्यारे तमे पहेला लाकड़ाने नीचे पाड़वानो प्रयत्न करो छो, बराबर, त्यारे ए पड़ता पड़ता जे छेल्लू तमारू लाकड़ू हशे, बराबर, एटले के एनी एवी रीते लाकड़ाना बॉक्स मूकेला हशे तो बधा ज एक साथे जे छे ए पड़े छे। એમાં આપણે શું કીધું હતું તો કે જે પહેલું લાકડાનું બોક્સ હતું એને મેં એન ઇઝ ઇક્વલ ટુ 1 કીધેલું હતું। પછી એવી જ રીતે અનંત સુધી જઈએ તો એક લાકડાના બોક્સને આપણે એન બરાબર કે કીધું હતું અને એકને એન બરાબર કે પ્લસ 1 કીધું હતું। એનો મિનિંગ શું થાય અને એની પરથી ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત કઈ રીતે સમજી શકાય? તો કે જો એન બરાબર 1 માટે કોઈ પણ સિદ્ધાંત છે સાબિત થાય છે, જો તમે આપણે વિચારીએ કે કોઈ પણ સિદ્ધાંત છે એ આપણે એને ઠોકર મારવા જેવું બરાબર થાય, એટલે કે જો પહેલા લાકડાને હું મારું છું ઠોકર, બરાબર, તો એ બધા જ લાકડાઓ જે છે એ પડતા જશે ક્યાં સુધી? તો કે એન બરાબર કે મું લાકડું પણ પડશે અને એન ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ 1 મું લાકડું પણ પડી જશે। તો એની પરથી ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત આવેલો। ત્યારે આપણે 3 સ્ટેપ જોયા હતા। પહેલું સ્ટેપ શું હતું આપણી માટે? તો કે સ્ટેપ 1 હતું એ છે n બરાબર 1 માટે જો n બરાબર 1 લેતા p ઓફ 1 છે એ મારે સત્ય સાબિત કરવું પડે, બરાબર। આ તો એ છે પહેલું સ્ટેપ। એની પછી બીજું સ્ટેપ શું જોયું હતું? તો કે સ્ટેપ નંબર 2 હતું કે n બરાબર k લેતા p ઓફ k છે એ સત્ય સ્વીકારવાનું, બરાબર, આ છે સત્ય સ્વીકારેલું હતું। અને એની પછીનું સ્ટેપ હતું એટલે કે સ્ટેપ નંબર 3 એવું કહે છે કે જો n બરાબર k પ્લસ 1 લેતા p ઓફ k પ્લસ 1 સત્ય સાબિત કરવું પડે। ચલો મિત્રો, આ જે છે એ ત્રણેય સ્ટેપના આધારે આખું આપણે જે છે એ ચેપ્ટર નંબર 4 એટલે કે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત ભણી ગયા છીએ। તો કે હવે એ ચેપ્ટર આપણે ગયા લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું, અત્યારે જે ભણવાનું છે એનું નામ છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો। હવે સંકર સંખ્યાઓ જે છે, બરાબર, તમે ક્યાંક નામ સાંભળેલું હશે સંકર સંખ્યાઓ, અંગ્રેજીમાં એને કહેવાય છે કોમ્પ્લેક્સ નંબર। શું છે? તો કે સંકર સંખ્યાઓ, આ આખું ચેપ્ટર છે એ બે ભાગમાં ડિવાઈડ કરેલું છે। એમાં પહેલો પાર્ટ છે એ છે સંકર સંખ્યા અને બીજો પાર્ટ છે એ છે દ્વિઘાત સમીકરણો। તો ચલો સૌથી પહેલા તો સંકર સંખ્યા છે શું એની વિશે માહિતી મેળવશું અને સંકર સંખ્યાને કઈ રીતે દર્શાવાય એટલે કે કોમ્પ્લેક્સ નંબર। મિત્રો ભૂલી ના જતા, સંકર સંખ્યાને ઇંગ્લિશમાં, બરાબર, અંગ્રેજીમાં કોમ્પ્લેક્સ નંબર જે છે એ કહેવાય છે। તો ચલો ચેપ્ટરનું નામ લખીએ મિત્રો, સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ, આ જે છે એ આપણું ચેપ્ટરનું નામ છે। હવે સંકર સંખ્યાઓ છે ને એમાં યાદ રાખવાનું કે કોઈ પણ સંકર સંખ્યા હશે
એમાં મહત્વનો ભાગ છે એ આઈ ભજવે છે, આઈ મીન્સ કે હું નહીં, બરાબર. ઈ એનો જે છે એ દર્શાવવા માટેનો નિર્દેશ છે, જે આઈ છે એને કોમ્પ્લેક્સ નંબર કહેવાય છે. આઈ વાળી કોઈ પણ સંખ્યા આવે, બરાબર. હવે તમને એમ થાય કે સૌથી પહેલા તો આઈ શું છે, તો કે સૌથી પહેલા આઈ જોવા માટે આપણે એની કિંમત, એટલે કે આઈ ની છે જો આઈ એની કિંમત જે છે ને એ તમારી પાસે અંડર રૂટ માઇનસ વન હોય છે, જે તમારે યાદ રાખવાનું છે, બરાબર. એટલે કે કોઈ પણ સંકર સંખ્યા, બરાબર, અહીંયા જો સંકર સંખ્યા લખું છું કે ભાઈ સંકર સંખ્યાનો પેલા પ્રાથમિક ખ્યાલ શું છે, સંકર સંખ્યાને દર્શાવવામાં આવે છે આઈ વડે. તમને એમ થાય આઈ વાળી કઈ સંખ્યા હશે, તો એક સંખ્યા લખું છું અહીંયા જુઓ એ પ્લસ આઈ બી, તો આ જે આખી સંખ્યા છે ને એને સંકર સંખ્યા કહેવાય, બરાબર. હવે એમાં એનો જે છે એ વિવિધ પ્રકારના જે પાર્ટ આવે છે એ પાર્ટ પછી જોઈએ. સૌથી પહેલા આઈ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ માઇનસ વન, આઈ ની કિંમત છે, બરાબર. હવે તો કે બીજી કિંમત લખું છું એ છે આઈ સ્ક્વેર. શું છે આઈ સ્ક્વેર? આઈ સ્ક્વેર એટલે માઇનસ વન થાય છે, યાદ રાખવાનું. શું થાય છે? તમારે સૌથી વધારે યુઝ થતું ઇક્વેશન, એટલે કે સૌથી વધારે આ ચેપ્ટરમાં ઉપયોગ કોનો થશે, તો કે આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન. તમને કોઈ ઊંઘમાંથી પણ ઉઠાડી અને પૂછે તો પણ તમને આવડવું જોઈએ કે આઈ સ્ક્વેરની કિંમત શું થાય છે, તો કે માઇનસ વન. હવે તો કે આઈ સ્ક્વેર છે એ સમીકરણ, અહીં આઈ છે, બરાબર, એટલે કે આનો અર્થ એ થાય છે મિત્રો i નો, બરાબર, કે ઈ એક સમીકરણ છે ને ઈ x² + 1 = 0 નો ઉકેલ છે. કોનો ઉકેલ છે? તો કે x² + 1 નો શું છે ઉકેલ જે છે એ શું છે? તો કે i છે. ખ્યાલ આવી ગયો? હવે x² + 1 = 0, તમે આની કિંમત તમે મેળવો તો તમને ખ્યાલ આવે, તો કે જો 1 છે એ ઓલી સાઈડ જાય શું થાય? માઇનસ. x આ સાઈડ વર્ગ છે ઓલી સાઈડ જાય તો વર્ગમૂળ થાય, તો કે x ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ માઇનસ 1 આવી કિંમત. તો આ i જે છે એ x² + 1 ઇઝ ઇક્વલ ટુ 0 નો શું થાય છે? ઉકેલ થાય છે. તો આ હતું, એ છે સંકર સંખ્યા. હવે સંકર સંખ્યાને કઈ રીતે વ્યાખ્યાયિત કરાય, હમણાં તમને લોકોને લખીને દર્શાવ્યું કે સંકર સંખ્યા, સંકર સંખ્યાને a + ib વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે જુઓ કઈ સંખ્યા થઈ? હમણાં મેં તમને કીધું કે એ જે સંખ્યા છે એ a પ્લસ ib વડે દર્શાવવામાં આવે છે. હવે આ સંખ્યા છે એમાં જો બે પાર્ટ પડે છે, એક આખો i વગરનો પાર્ટ અને એક છે i વાળો પાર્ટ. એ બંનેના પણ કોઈ પ્રોપર નામ છે. શું નામ છે? તો કે જો આને આ ભાગ છે ને a વાળો એને પણ કંઈક કહેવાય, અને આ જે b વાળો છે એ ભાગને પણ કંઈક કહેવાય. એ છે એ આપણો વાસ્તવિક ભાગ થશે. કેવો ભાગ થશે? વાસ્તવિક. એ છે એ આપણો વાસ્તવિક ભાગ થાય, જ્યારે IB એ છે આપણો કાલ્પનિક ભાગ થાય. હવે વાસ્તવિક અને કાલ્પનિક એમાં ફેર શું છે? તો કે સંકર સંખ્યાઓ જ્યારે પણ ભણતા હોય ત્યારે I વાળી કોઈ પણ ટર્મ હશે, આઈ વાળી કોઈ પણ ટર્મ હશે એમાં તમારે, એટલે કે સંકર સંખ્યામાં વાસ્તવિક ભાગ એટલે કે વાસ્તવિક અને કાલ્પનિક બંને રીતે વિચારવાનું હોય. એમાં જે આઈ જેની ભેગો હશે ને એ આપણો કાલ્પનિક ભાગ થશે, અને આઈ વગરનો જે પાર્ટ હશે એ કેવો થાય? વાસ્તવિક ભાગ થાય, બરાબર. તો ચલો આ હતું એ છે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ. સંકર સંખ્યાને આ તો છે a પ્લસ આઈ બી, પણ એને કોઈ પ્રોપર નોટેશન વડે દર્શાવવામાં આવે છે, જેને કહેવાય છે z. શું કહેવાય? z. એટલે કે અહીં આગળ આ સંકર સંખ્યા માટે
આ સંકર સંખ્યા માટે જુઓ તમે આ સંકર સંખ્યા એટલે કે z is equal to a plus ib માં z is equal to a plus ib માં આપણો a છે ને e વાસ્તવિક ભાગ અને આ b છે એ આપણો કાલ્પનિક ભાગ થાય શું થાય કાલ્પનિક ભાગ અને z છે એ આપણી સંકર સંખ્યા દર્શાવે છે ખ્યાલ આવી ગયો આ મિત્રો જે છે બરાબર કે આખો આપણે તમારે જે સંકર સંખ્યા છે બરાબર એનો જે પાયાનો ખ્યાલ જે છે એ મે અહીંયા આગળ તમને લોકોને દર્શાવી દીધેલો છે તો મિત્રો આ હતું એ છે આપણી સંકર સંખ્યા આખી બરાબર હવે તો કે એની પછી જોવા જઈએ કે શું થાય છે તો કે કોઈ પણ સંકર સંખ્યાઓ છે એટલે કે ઉદાહરણ 1 જોઈએ આપણે હવે આ વાસ્તવિક ભાગ છે ને એને તમારે શું કહેવાય તો કે જો આખી સંકર સંખ્યા z છે તો કે હા વાસ્તવિક ભાગ વાસ્તવિક મીન્સ રીઅલ શું છે તો કે વાસ્તવિક મીન્સ રીઅલ છે તો આને છે ને મિત્રો આપણે લખવું હોય તો રીઅલ પાર્ટ ઓફ z આ રીતે લખાય r e ઓફ z શું લખાય રીઅલ પાર્ટ ઓફ z મિત્રો બોલાય રીઅલ પાર્ટ ઓફ z અને લખાય r e ઓફ z રેડી હવે છે કાલ્પનિક ભાગ કાલ્પનિક ભાગ એટલે શું તો કે કાલ્પનિક મીન્સ ઇમેજિનેશન કલ્પના કરવી મીન્સ ઇમેજિન કરવું તો કાલ્પનિક એટલે તો કે ઇમેજિનરી પાર્ટ કેવો પાર્ટ કે ઇમેજિનરી પાર્ટ એટલે i am of z દર્શાવ શું લખાય i am of z ફરી વખત કહું છું વાસ્તવિક મીન્સ રીઅલ કાલ્પનિક મીન્સ ઇમેજિનરી બરાબર એટલે કે રીઅલ પાર્ટ ઓફ z અને ઇમેજિનરી પાર્ટ ઓફ z અને આ તો સંકર સંખ્યા છે એને આપણે શું કહેવાય તો કે કોમ્પ્લેક્સ નંબર રેડી તો આ હતું એ છે એના ગુજરાતી અને અંગ્રેજી બંને નામો બરાબર અને જેટલી થિયરી આપણે ભણવાની હતી એ તો આની પરથી જેટલું તમે ભણ્યા છો એનું ફરી વખત રિવિઝન કરી લઈએ તમે બોર્ડ ઉપર જોતા જજો બરાબર સૌથી પહેલા સંકર સંખ્યા કોને કહેવાય એમાં કોનો ઉપયોગ થાય તો કે સંકર સંખ્યા છે એને z વડે દર્શાવાય સંકર સંખ્યાને અંગ્રેજીમાં નામ કહીએ તો એ છે કોમ્પ્લેક્સ નંબર બરાબર પછી તો કે એમાં આઈ આવે છે આઈ શું છે તો કે એની કિંમત અંડર રૂટ માઇનસ 1 છે i સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 પછી તો કે e છે e x સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 નો ઉકેલ છે કોનો ઉકેલ છે x સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 સંકર સંખ્યાઓ છે એમાં બે ભાગ પડે એટલે કે સંકર સંખ્યાને z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib વડે દર્શાવાય જેમાં a છે એ આપણો વાસ્તવિક ભાગ વાસ્તવિક મીન્સ રીઅલ એટલે કે રીઅલ પાર્ટ ઓફ z r e ઓફ z પણ બોલી શકો રીઅલ પાર્ટ ઓફ z પણ તમે કહી શકો પછી આવે છે b i લખવાનો નહીં બરાબર કારણ કે i છે એ સંકર સંખ્યા તમને દર્શાવે છે કે આ ભાગ છે એ તમારો કાલ્પનિક ભાગ છે b છે એ શું છે તો કે કાલ્પનિક ભાગ છે કાલ્પનિક એટલે ઇમેજિનરી બરાબર તો કે ઇમેજિનરી પાર્ટ ઓફ z અથવા તો i am of z પણ તમે કહી શકો છો અને આ છે એ સંકર સંખ્યા z વડે દર્શાવો ચલો મિત્રો ઉદાહરણ મારે એક છે એ જોવું છે ઉદાહરણ એક શું કહે છે તો કે જો વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે
4x plus i 3x minus y is equal to 3 plus i into minus 6. 4x plus i counts ma 3x minus y is equal to 3 plus i minus 6. To x ane y ni किंमत शोधो। चलो सौथी पहला तो छे याने किंमत मेळवानी छे तो शुं करशुं तो के जो आंसर मां लखीए आपणे वात करेली हती एम के सौथी पहला आपणे क्यांय आगळ बार होटल मां जम्मा जईए बराबर सपोज आपणे पिझ्झा खावा जई रह्या छीए अनलिमिटेड मां तो शू हो तो के पहला जे छे स्टार्टर आवे तो आ जे छे आपणो शू थाय स्टार्टर बराबर मेन कोर्स आपणे बाजू मां राखीशुं एटले के पछी अत्यारे जे आवे छे तमने गणित मां प्रेझेंटेशन कई रीते करवानुं कहेलुं छे के सौथी पहला तमने रकम मां जे आपी दीधेलुं होय ने ए पहला पीरसी देवानुं के भाई मने तमे लोको आ आप्युं छे अने एनी परथी तमने जे आवडे ते ई आपणा मेन कोर्स मां पछी राखो बराबर तो चलो हम सौथी पहला तो मैंने जे आप लखू छु तो के जो 4x plus i 3x minus y is equal to 3 plus i into minus 6 हम जुओ तो मित्रों वच्चे शू निशानी छे तो के बराबर नी आ a plus ib स्वरूप छे तो के हाँ आ पण a plus ib स्वरूपे छे तो के हाँ तो हवे जो वास्तविक वास्तविक भाग ने सरखावीश काल्पनिक काल्पनिक भाग ने सरखावीश तो अहीं आगळ एक नोटेशन लखू छू के उपरोक्त समीकरण मां उपरोक्त समीकरण मां वास्तविक अने काल्पनिक भागो सरखावता हवे जो वास्तविक अने काल्पनिक भागो ज्यारे सरखावो जो त्यारे जुओ तो आमा वास्तविक भाग कया थया तो के जो ब्लेक मार्कर थी हुं अंडरलाइन करूं ए मारा वास्तविक भाग थया अने रेड मार्कर थी जे अंडरलाइन करूं छुं ए आपणा वास्तविक भाग थया बराबर तो चलो हवे वास्तविक भाग ने हुं सरखावी देश तो वास्तविक भागो ने सरखावता शुं थाय तो के 4x is equal to 3 4x is equal to 3 बराबर अने पची एक छे ये मळ्युं 3x minus y is equal to minus 6 क्लियर छे एटलुं हवे x ने सूत्रनो करता बनावुं तो आवे 3 by 4 x ने सूत्रनो करता बनावता शुं मळे 3 by 4 x नी किंमत जे छे ई आ समीकरणमां मूकी दऊं तो मने y मळशे तो चलो 3 ऑफ 3 बाय 4 माइनस y इज इक्वल टू माइनस 6 3 इंटू 3 9 अपॉन 4 माइनस y इज इक्वल टू माइनस 6 चलो એની પછી 9 अपॉन 4 છે બરાબર ની આ સાઈડ આવે એટલે માઈનસ થઈ જશે તો y इज इक्वल टू माइनस सिक्स माइनस नाइन बाय फोर अहियां आवशे माइनस वन अहियां थी हुं माइनस कॉमन काढूं तो शुं थाय माइनस कॉमन लई लईए एटले सिक्स प्लस नाइन बाय फोर अने अहियां थई जशे माइनस वाय एमनो बंने साइड माइनस माइनस प्लस करूं तो वाय इज इक्वल टू हवे आ फोर अहियां मल्टीप्लाय थाय एटले शुं थाय तो के चौवीस वत्ता नौ ना छेदमां चार रेडी तो आ थई जशे ए छे 33 ना छेद मां 4 y ની કિંમત જો તો સાવ સેલા એક્ઝામ્પલ છે બધા બરાબર x ની કિંમત મેળવવાની કીધેલી હતી બરાબર સૌથી પહેલા મેં શું કર્યું તો કે વાસ્તવિક વાસ્તવિક ભાગ અને કાલ્પનિક કાલ્પનિક ભાગ છે એને હું સરખાવું છું તો શું થાય જો તો કે 4x is equal to 3 x ને સૂત્રનો કરતા બનાવ્યા 3 by 4 x ની જે કોઈ કિંમત આવી x ની કિંમત આમાં મૂકી 3 into 3 means 9
9/4 બરાબર ની આ સાઈડ આવે એટલે માઈનસ થઈ જશે, બંનેમાંથી માઈનસ છે એ કોમન કાઢું છું તો પ્લસ અંદર થઈ જાય, 6 આની સાથે મલ્ટીપ્લાય થાય 24 પ્લસ 9 33/4 બરાબર. તો આ હતો એ છે આપણો ઉદાહરણ 1. હવે એની પછી જોઈએ તો કે સંકર સંખ્યાઓનું બીજગણિત. હવે બીજગણિત એટલે શું? તો કે બીજું કાંઈ નથી, તમે કોઈ પણ નિયમ ભણતા હો બરાબર, અહીંયા આપણે ભણીએ છીએ ધારો કે સંકર સંખ્યા બરાબર. તો સંકર સંખ્યાઓના બીજગણિતમાં શું આવે? તો કે સંકર સંખ્યાઓનો તમે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો તો એમાં શું ચેન્જ આવે ને એ બીજગણિત આપણી પાસે પૂછવામાં આવે છે. તો ચલો આપણે એને જણાવી દઈએ બીજગણિત વિશે. સંકર સંખ્યાઓનું બીજગણિત, સંકર સંખ્યાઓનું બીજગણિત માટે વાત કરીએ તો સૌથી પહેલું બીજગણિતમાં જોવા જઈએ તો સૌથી પહેલું શું આવે? તો કે સરવાળા. તો ચલો લખીએ કે બે સંકર સંખ્યાઓના સરવાળા માટેનો નિયમ શું છે? બે સંકર સંખ્યાઓનો સરવાળો, હવે બે સંકર સંખ્યાઓના તમે સરવાળા કરો, બે સંકર સંખ્યા એટલે મારી પાસે બે સંકર સંખ્યા હોવી જોઈએ, તો કે એ તમને કોઈ પણ મળી શકે. Z1 is equal to A1 plus B1 લઈ લો અને Z2 બરાબર A2 plus IB2 લઈ લો બરાબર. તો આ છે આપણી બે સંકર સંખ્યાઓ તમને મળી ગઈ છે. તો હવે બે સંકર સંખ્યાઓનો જ્યારે તમે સરવાળો કરો ત્યારે એમાં શું ચેન્જીસ આવે છે એ મારે આમાં જણાવવાનું છે. તો સૌથી પહેલો છે એ છે સંવૃતતાનો નિયમ. શું છે? તો કે સંવૃતતાનો નિયમ, ચલો સૌથી પહેલા જોઈએ. તો કે Z1 is equal to A1 plus IB1 અને Z2 બરાબર A2 plus IB2. ચલો આ મારી પાસે બે સંકર સંખ્યાઓ થઈ ગઈ. તો કે હા, હવે એમાં જો હું નિયમ એપ્લાય કરું એટલે કે બંનેનો સરવાળો કરું, Z1 plus Z2 આ બંનેનો સરવાળો કરો એટલે A1 plus IB1 વત્તા A2 plus IB2. રેડી? વચ્ચે સરવાળાની નિશાની છે એટલે વાસ્તવિક સંખ્યાઓનો વાસ્તવિક સંખ્યા સાથે સરવાળો લખીએ. આમાંથી I કોમન કાઢીએ, A1 plus A2. આમાંથી I કોમન કાઢીએ તો શું થાય? તો કે B1 plus B2. હવે જો A1 plus A2 ને હું કેપિટલ A કહું વત્તા I, B1 plus B2 ને હું કેપિટલ B કહું અને Z1 plus Z2 ને હું કેપિટલ Z કહું, તો જો મને આ પણ કેવી સંખ્યા મળી? સંકર સંખ્યા મળી. તો આ હતું એ છે બે સંકર સંખ્યાઓનો સરવાળો. હવે એમાં છે ને એક નિયમ પેલો આવે છે સરવાળામાં, પેલો નિયમ છે સંવૃતતાનો નિયમ. કેવો છે? સંવૃતતા. સંવૃતતા એટલે શું છે? તો કે સંવૃતતામાં બીજું કઈ નથી, એવું પૂછે કે તમને અહીંયા જે ગુણધર્મ આપ્યો બરાબર, એટલે કે અહીંયા તમને કયો ગુણધર્મ આપ્યો? તો કે સરવાળાનો. અહીંયા તમને જે ગુણધર્મ આપ્યો એ તમે જે બે સંકર સંખ્યાનો સરવાળો કરો તો તમને પરિણામી જે જવાબ મળે છે બરાબર એ કઈ સંખ્યા હશે? તો કે જો બે સંકર સંખ્યાનો હું જ્યારે સરવાળો કરું છું અને મને પરિણામી મળતી કોઈ પણ સંખ્યા છે, બે સંકર સંખ્યાઓ છે એનો મેં શું કર્યો? સરવાળો. મને મળતી પરિણામી સંખ્યા પણ મને કઈ મળી? તો કે સંકર સંખ્યા મળી. તો એ ગુણધર્મ છે ને એ સંવૃતતાનો ગુણધર્મ દર્શાવે છે. એટલે સંવૃતતામાં આપણે લખવું હોય તો લખી શકાય કે ભાઈ બે સંકર સંખ્યાઓનો તમે સરવાળો કરો છો બરાબર, તો એ
એનો પરિણામી જવાબ પણ તમને સંકર સંખ્યા જ મળશે. રેડી, એનો ગુણધર્મ લખી નાખીએ. z1 અને z2 બે સંકર સંખ્યા હોય તો તેનો સરવાળો z1 પ્લસ z2 પણ સંકર સંખ્યા જ મળશે. ક્લિયર? એટલું. એની પછી આવે છે, એ છે ક્રમનો નિયમ. શું છે ક્રમનો નિયમ? ક્રમનો નિયમ એવું દર્શાવે છે કે જ્યારે કોઈ પણ બે સંખ્યા એટલે કે z1 વત્તા z2 હોય તો એનું z2 પ્લસ z1 થઈ શકે છે. જો આ તમે સાબિત કરી શકો, કઈ રીતે? જો ઝડપથી હું અહીંયા આગળ સાબિત કરી નાખું કે ભાઈ a1 પ્લસ ib1 આ z1 હોય વત્તા z2 એટલે કે a2 પ્લસ ib2 એનો સરવાળો a1 પ્લસ a2 પ્લસ i b1 પ્લસ b2. ઉલટાવી નાખીએ એટલે કે a2 પ્લસ a1 વત્તા i b2 પ્લસ b1, તો આ મળ્યું એ છે a2 પ્લસ ib2 વત્તા a1 પ્લસ ib1. આ મેળવી z2 પ્લસ z1. જો આખો ક્રમનો નિયમ મેં તમને સાબિત કરી દીધો ઝડપથી, બરાબર, કાંઈ છે નહીં. z1 પ્લસ z2 આખું જે છે એ ક્રમનો નિયમ તમને સાબિત કરી દીધો. a વત્તા b બરાબર b વત્તા a થાય તો એને ક્રમનો નિયમ કહેવાય એવું ભણી દીધું છે, બરાબર. તો આ એ છે. એની પછી આવે છે એ છે જૂથનો નિયમ. જૂથનો નિયમ સંકર સંખ્યા માટે. જૂથનો નિયમ, જૂથનો નિયમ શું કહે છે? જો અહીંયા જૂથનો નિયમ એવું કહે છે કે જો a વત્તા કૌંસમાં b વત્તા c હોય તો આપણે કૌંસમાં a વત્તા b વત્તા c આ જે છે એ આપણો જૂથનો નિયમ દર્શાવે છે. તો જો અહીંયા આગળ ત્રણ વેરિયેબલ એટલે કે ત્રણ અચળનો સમાવેશ થયો, બરાબર, તો અહીંયા પણ આપણે ત્રણ સંકર સંખ્યાઓ લેવી પડશે z1 z2 અને z3 માટે. તો કે z1 z2 અને z3 સંકર સંખ્યા હોય તો, સંકર સંખ્યા હોય તો z1 પ્લસ z2 પ્લસ z3 is equal to z1 પ્લસ z2 પ્લસ z3. આ જે છે એ આપણો જૂથનો નિયમ દર્શાવે છે. એની પછી જોઈએ તો એ છે સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. સરવાળા માટે તટસ્થ ઘટક કયો થાય? તો કે આપણને બધાને ખ્યાલ છે સરવાળા માટેનો તટસ્થ ઘટક 0 છે અને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1 છે. આ કઈ રીતે ખબર પડી? તો કે કોઈ પણ તટસ્થ ઘટકનો મીની એવો થાય કે એ છે કોઈ પણ પરિસ્થિતિમાં બદલાશે નહીં. દ્રઢ નિશ્ચય વાળો કોઈ પણ માણસ હોય, બરાબર, એ માં જેમ કઈ ચેન્જ નથી આવતો એવી જ રીતે આ એક છે તટસ્થ ઘટક છે આપણો ઝીરો સરવાળા માટે. કે ભાઈ તમે એમાં કોઈ પણ ચેન્જ કરો, બરાબર, એની સાથે તમે ગમે તેને મૂકી દો એ માણસ સાથે કાંઈ લેવા દેવા રાખે નહીં. તટસ્થ ઘટક આપણો શું છે? તો કે ઝીરો. ચલો લખી હવે સરવાળા માટે. તટસ્થ ઘટકનું અસ્તિત્વ, તટસ્થ ઘટકનું અસ્તિત્વ એટલે કે કોઈ પણ z1 સંકર સંખ્યાઓ લઈ લઉં, સંકર સંખ્યાઓ હું z1 લઉં છું, બરાબર, એટલે કે z1 વત્તા 0 બરાબર મને જો z1 પોતે પાછી મળી, બરાબર,
जो आ संख्या में એને કાઈ ચેન્જ કરવા દીધો નહીં તો આ 0 છે એ સરવાળા માટેનો કેવો ઘટક થાય તટસ્થ ઘટક થાય છે બરાબર એટલે કે સરવાળા માટેનો તટસ્થ ઘટક યાદ રાખવાનું 0 છે હવે એની પછી છે સરવાળા માટેનો વ્યસ્ત ઘટક સમૃદ્ધતાનો નિયમ પહેલો પછી ક્રમનો નિયમ જૂથનો નિયમ તટસ્થ ઘટક અને હવે આવે છે વ્યસ્ત ઘટક જો આ બધા જ નિયમો છે ને એ ગુણાકાર માટે પણ સાબિત કરવાના થશે ચલો व्यस्त घटक नु अस्तित्व व्यस्त घटक नु अस्तित्व होय बराबर व्यस्त घटक नु अस्तित्व मने कई रीते मळे तो के कोई पण संख्या छे एनो तमे सरवाळो अहीं आपणे कयो गुणधर्म भणीए छीए तो के सरवाळा वाळो बराबर तो के कोई पण संख्या नो सरवाळो तमे कोई पण एवी संख्या साथे मळो के तम करो કે તમને જવાબ છે તટસ્થ ઘટક મળે હવે આપણો તટસ્થ ઘટક કયો હતો તો કે 0 બરાબર 0 આપણો શું હતું તો કે તટસ્થ ઘટક હતો અહીંયા આગળ જો હું z લઉં સંકર સંખ્યા બરાબર તો હવે એનો સરવાળો હું કઈ એવી સંખ્યા સાથે કરું કે મને જવાબ 0 મળે તો કે મારી પાસે માત્ર એક જ ઓપ્શન છે કે જો હું એનો સરવાળો -z સાથે કરું तो જ મને જે છે એનો સરવાળો કેવો મળે 0 તો જો તો આમ ઓછે વત્તે ઓછા -z = 0 મળી ગયું બરાબર તો આ જે છે એ મારો કેવો ઘટક થયો તો કે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ કયું છે તો કે -z સરવાળા માટેનું વ્યસ્ત ઘટક કયો મળે મને -z હવે એવી જ રીતે જે છે એ બે સંકર સંખ્યાઓનો તફાવત એટલે કે બાદ બાકી એમાં આ બધા જ નિયમો છે યાના આ જ આવશે બરાબર હવે એની પછી વાત કરીએ એ છે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર ચલો બે સંકર સંખ્યાઓનો ગુણાકાર Z1 અને Z2 બે સંકર સંખ્યાઓ લઉં છું બંનેનો મારે ગુણાકાર કરવો છે એટલે કે Z1 * Z2 શું છે તો કે Z1 * Z2 કરું છું તો જુઓ A1 + IB1 * A2 + IB2 A1 નો ગુણાકાર A2 સાથે થશે એટલે કે A1 A2 વત્તા A1 નો ગુણાકાર આની સાથે A1 IB2 B1 નો ગુણાકાર A2 સાથે એટલે કે IB1 A2 વત્તા I * I એટલે કે I² B1 * B2 ચલો આનું શું થાય તો કે A1 A2 વત્તા જો આ બંનેમાંથી હું i કોમન લઈ લો તો થાય a1 b2 વત્તા b1 a2 વત્તા i સ્ક્વેર i સ્ક્વેર ની કિંમત થાય -1 -1 b1 b2 તો a1 a2 - b1 b2 વત્તા i a1 b2 + b1 a2 ख्याल आयो હવે જો બે સંકર સંખ્યાઓનો ગુણાકાર તમને કઈ સંખ્યા મળે છે તો કે આ પણ મને કઈ સંખ્યા મળી સંકર સંખ્યા જ મળી બે સંકર સંખ્યાનો ગુણાકાર કઈ રીતે થાય ખ્યાલ આવી ગયો બરાબર તો આ હતું એ છે આપણો z1 * z2 ચલો આની માટે જે ઓલા બધા ગુણધર્મો જોયા હતા એવી જ રીતે આમાં પણ હવે તમને ગુણધર્મો સ્પીડમાં જોઈએ બરાબર કાઈ વાર નહીં લાગે બે સંકર સંખ્યાઓનો
ગુણાકાર માટે સમરૂપતાનો નિયમ. તો જો તો સમરૂપતાનો નિયમ એટલે તો કે z1 અને z2 બે સંકર સંખ્યાઓનો ગુણાકાર કરો તો મને પરિણામી મળતી સંખ્યા પણ કઈ મળે, તો કે સંકર સંખ્યા જ મળે છે. બરાબર, એટલે કે બે સંકર સંખ્યાનો ગુણાકાર પણ સંકર સંખ્યા જ મળે છે. ચલો આ તો એ છે સમરૂપતાનો નિયમ. બરાબર, એની પછી છે એ છે ક્રમનો નિયમ. ક્રમનો નિયમ શું કહે છે? તો કે z1 ઇન્ટુ z2 હોય તો z2 ઇન્ટુ z1 થાય. આ હતો એ છે ક્રમનો નિયમ. એની પછી છે એ છે જૂથનો નિયમ. જૂથનો નિયમ શું કહે? તો કે z1 ઇન્ટુ z2 ઓફ z3 હોય તો z1 ઓફ z2 ઇન્ટુ z3 થાય. આ છે એ છે જૂથનો નિયમ. એની પછી છે તટસ્થ ઘટક. સરવાળા માટેનો તટસ્થ ઘટક જેમ 0 છે તેમ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1 છે. કારણ કે 1 સાથે તમે કોઈ પણ નો ગુણાકાર કરો તો તમને મળતી સંખ્યા ઈ પોતે જ હોય. બરાબર, તો તટસ્થ ઘટક માટે વાત કરીએ તો z + 1 = z. તેથી 1 છે તે એક તટસ્થ ઘટક થશે. એની પછી છે એ છે વ્યસ્ત ઘટક. શું છે? તો કે વ્યસ્ત ઘટક શું કહે છે? તો કે કોઈ પણ બે સંકર સંખ્યા છે એનો ગુણાકાર કરો તો તમને જવાબ તટસ્થ ઘટક મળવો જોઈએ, એવો મારે બીજી કોઈ સંખ્યા એટલે કે વ્યસ્ત ઘટક મેળવવા માટે વાત કરવી પડે. તો જો હું અહીંયા આગળ એક z1 લઉં, બરાબર, તો કે z નો એવો કયો અહીંયા આગળ મલ્ટીપ્લાય આવશે. બરાબર, z નો ગુણાકાર એવી કઈ સંખ્યા સાથે કરું તો મને જવાબ 1 મળે? તો કે આની માટે મારી પાસે માત્ર એક જ ઓપ્શન છે, 1/z. જો z કટ થઈ જાય એવો જવાબ 1. બરાબર, તો આ હતું એ છે આપણું વ્યસ્ત ઘટક. તો મિત્રો આજનું સેશન છે, બરાબર, એટલે કે સંકર સંખ્યાઓ વિશેનું આખું બીજગણિત. શું ભણ્યા? તો કે સંકર સંખ્યા કેવી રીતે દર્શાવવી એનું આખું બીજગણિત, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર, આજનું જે કાંઈ છે થિયરી બેઝ હતું, બધું વાંચીને આવજો તો જ નેક્સ્ટ લેક્ચરના દાખલાઓ આવડશે. બરાબર, અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.